નમસ્કાર. સવારથી સતત ચર્ચા કરી રહ્યા છીએ, સતત નેતાઓની વાત આપણે સાંભળી રહ્યા છે. 7 તારીખે ગુજરાતમાં મતદાન થવાનું છે ત્યારે અગત્યના મુદ્દા કયા છે? માલધારીઓના કયા પ્રશ્ન છે? પશુપાલકોના કયા પ્રશ્ન છે? ખેડૂતોના કયા પ્રશ્ન છે? આ તમામ મુદ્દે ચર્ચા કરવા વધુ 2 નેતાઓ આપણી વચ્ચે આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના બંને નેતાઓ કોણ છે એ પણ આપણે પહેલા જોઈ લઈએ. રાષ્ટ્રીય સેવા દળના અધ્યક્ષ છે લાલજીભાઈ દેસાઈ. કોંગ્રેસની મોટી સભા હોય કે રેલી, રાહુલ ગાંધીની ન્યાય યાત્રા હોય કે કોંગ્રેસને સફળ બનાવવાની રણનીતિ, સાથે માલધારી સમાજના ઉત્થાન માટે જેઓ એનજીઓ ચલાવે છે તેમના વિચારો જાણીશું. સાથે જ ચર્ચા કરીશું કોંગ્રેસના ઓબીસી સેલના પ્રમુખ રહી ચૂકેલા અને અંતે કેસરીઓ ધારણ કરનાર ઘનશ્યામભાઈ ગઢવી સાથે. ઘનશ્યામભાઈ, લાલજીભાઈ, બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે મહેસાણાની ધરતી પર. પહેલા પણ આજે મારે ઘનશ્યામભાઈને પૂછવું છે. ઘનશ્યામભાઈ, કેવું લાગે છે? એકદમ તાજા તાજા દેખાઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટીમાં જઈને. તો માઇક નજીક રાખજો. હું તો કાયમ માટે મોદી સાહેબને અનુસરું છું, એટલે 24/4 હું તાજો જ હોઉં છું. અને ભારતીય જનતા પાર્ટીમાં એટલા માટે વધારે તાજો છું કે મોદી સાહેબને દરરોજ જોઉં છું કે એક વ્યક્તિ આખા દેશમાં એવો પહેલો વડાપ્રધાન હશે કે એને દેશનો કોઈ ભાગ એવો નથી કે જ્યાં એને 10-10, 20-20 વખત ના ગયા હોય. 14 વર્ષ ગુજરાતમાં, 10 વર્ષ દેશમાં, 24 વર્ષ ન દેખાણ અચાનક કેમ દેખાઈ ગયા ઘનશ્યામભાઈ? તમારી વાત સાચી છે. હું જયારે યુવા કાળમાં ગાંધીનગરમાં રહેતો અને મારા 2-4 સંબંધી મિત્રો એ કોંગ્રેસમાં સરકારમાં હતા, યુવા કાળે એમની સાથે જોડાણો, પછી થોડા વર્ષો સુધી એ પાર્ટીમાં મેં કામ કર્યું. મને કામ કરવાનું ફાવતું હતું ખરું, પણ છેલ્લા મને 7-8 વર્ષથી એવું થતું હતું કે જે પક્ષમાં હું છું એ પક્ષને પ્રજાની નાડની કઈ સમજણ પડતી નથી. પ્રજા શું ઈચ્છે છે? 500 વર્ષથી જે આ દેશમાં રામ મંદિરનો મુદ્દો હોય, 370નો મુદ્દો હોય કે ખેડૂતોના મુદ્દાઓ હોય, એ મુદ્દાઓ માટે અને જે પક્ષનો વડાપ્રધાન એ ખુદ ઓબીસી હોય, અને હું જયારે ઓબીસી સમાજનું કામ કરવા નીકળ્યો હોય ત્યારે મને એવું લાગ્યું કે મારાથી પણ જો સારું સવાયું કામ કોઈ મારા કોંગ્રેસમાં પાર્ટીમાં જેનું હતું એ પાર્ટી કરતા કોઈ પાર્ટીમાં સારું સવાયું કામ થતું હોય તો ભારતીય જનતા પાર્ટીમાં થાય છે. એ આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ કરી રહ્યા છે. એટલે છેલ્લા 6 વર્ષથી હું ઘણી વખત ટીવીમાં પણ જઉં, એક જ વાત કરવાની, મોદી સાહેબને, અમિતભાઈને, ભારતીય જનતા પાર્ટીને ગાળો બોલવાની. એટલે મારો આત્મા પણ ઘણી વખત અંદરથી મને એમ કહેતો હતો કે તું ખોટું કરી રહ્યો છું. જે દેશનો 8 વર્ષ સુધી દિલ્હી વાત તમે દબાવી રાખી, દેશનો 8 વર્ષ હું ગાવી કે 8 વર્ષ સુધી દિલ્હી વાત દબાવી, ન્યાય આપવા માટે 8 વર્ષ સુધી માણસ એ 7 દિવસ 8 દિવસ મુંજાય, 8-8 વર્ષ માણસ મુંજાય, એ બહુ મને મગજમાં નથી બેસતું. ઘણા વર્ષથી કોંગ્રેસમાં હતો એ હકીકત, અને જે પાર્ટીની સાથે રહ્યો હોય એ પાર્ટીને સ્વાભાવિક છે છોડતા વાર લાગે, પણ છેલ્લા 7-8 વર્ષથી તો સતત મગજમાં એવું થયા કરતું. તમને ઓબીસીના પ્રમુખ પણ તો થોડા સમય પહેલા જ બનાવ્યા. ઓબીસીના પ્રમુખ, ચાલુ ઓબીસીનું પ્રમુખ છોડીને આવ્યો છું, હું ત્યાં પણ સત્તા ઉપરથી જ આવ્યો છું, અને હજુ પણ કદાચ મને 5 વર્ષ સુધી ત્યાં કોઈ કાઢી ના શકત, કારણ કે જે રીતે મારી કામ કરવાની પદ્ધતિ હતી. પણ પાર્ટી ખોટી દિશામાં જઈ રહી હતી, કોંગ્રેસ પાર્ટીના કામો ખોટા થતા હતા. પ્રજાની, મેં કીધું, જેને નાડીની ના ખબર પડે રાજકારણમાં, હું એટલો ગમે તેટલી મહેનત કરું. લાલજીભાઈ, રાહુલ ગાંધી, હવે આપણે લાલજીભાઈને સાંભળીએ. રાહુલ ગાંધી એવડી યાત્રા કરી, કાલે પ્રિયંકા ગાંધીની રેલી છે, બધું છોડીને આપણી વચ્ચે આવ્યા છે, એટલે આપણે એમને પણ સાંભળવા પડશે. તો યાત્રા અવડી મોટી થઈ, સત્તાથી દૂર છે, એટલે ઘનશ્યામભાઈની વાતથી સહમત તો છું કે ક્યાંક નાળ બાળકવાથી કોંગ્રેસ હજુ પણ દૂર રહી રહી છે, તમે પણ મારી વાત સાથે સહમત થશો. કારણ શું કે દર વખતે કોઈ આંદોલન આવે અને સહારે કોંગ્રેસ મજબૂતાઈથી આવે, આ વખતે કોંગ્રેસ ને પણ સક્રિય, કોંગ્રેસ નાળ પાડખવામાં નબળી પડે છે કે પછી નેતાની નાળ જ બદલાઈ જાય છે, આખી આખી તકલીફ ક્યાં છે? આમાં સવાલ એ છે કે નાળ પારખવું એટલે શું? આ આઝાદીના આંદોલનમાં ભારત માતાને ગુલામીની જંજીરોથી મુક્ત કરાવનાર કોંગ્રેસ પાર્ટી
કે જેણે લાખો બલિદાન શહીદી વર્યા પછી દેશને આઝાદ કર્યો હોય અને આઝાદ ભારત માતના અંગ અંગને ખાનગી કંપનીઓ મૂડીપતિઓ પૂંજીપતિઓના હવાલે કરી દેવું અને આ દેશની અંદર ગરીબો વંચિતો આદિવાસીઓ દલિતો અને જેને પિછડા વર્ગ કહેવાય છે એવા સૌ બક્ષીપંચના લોકો હોય કે ખેડૂત હોય કે માછીમાર હોય કે પશુપાલક હોય એને બેહાલ કરીને મોદાણી મોડલ ઉભું કરી દેવું અને મોદાણી મોડલ શબ્દ જે છે 2013માં આપેલો જ્યારે હું રાજનીતિમાં પણ નહોતો એ વખતનો કે મોદી અદાણી અને અંબાણી જ્યારે મળે છે ત્યારે મોદાણી મોડલ થાય છે અને મોદાણી મોડલ એટલે શું જનતાને લૂંટવાની અને અમીરોને સિંચવાની એ પ્રક્રિયા જનતાના સંસાધનો ઘટતા જાય છે અંબાણી અને અદાણી જેવાના સંસાધનો વધતા જાય છે જો આને ભારતની નાળ પારખવી ને આને જનતાની નાળ પારખવી કહેવાતી હોય માં નર્મદાનું પાણી જે ખેતરોમાં આવવું જોઈતું હતું મારી તો હું 3 પેઢીથી મારા કુટુંબના લોકો રાહ જુએ છે કે નર્મદાનું પાણી મારા ખેતરમાં આવશે નથી આવ્યું આજે પણ હું બનાસકાંઠામાં છું અને મને લાગે છે કે ચર્ચાને મારે ગુજરાતના એ તરસી ધરતી તરસ્યા પશુઓ અને અહીંના જે સ્થળાંતર કરીને રોજગારી માટે ઝઝૂમતા લોકો ઉપર મારે લઈ જવી છે આ ચર્ચામાં હંમેશા ભારતીય જનતા પાર્ટીની એક હાથવગું હથિયાર હોય છે એની પાસેથી 8 શબ્દો કાઢી નાખો તો એની પાસે એક શબ્દ નથી બચતો ભારત અને પાકિસ્તાન હિન્દુ અને મુસલમાન મંદિર અને મસ્જિદ સ્મશાન અને કબ્રસ્તાન આ 8 શબ્દોને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ પેલા ભાષણમાંથી કાઢી નાખો તો એની પાસે બોલવા માટે કશું બચતું નથી પણ મારો જે વાત કરવાનો અહીંયા આશય છે વિકાસ ભૂલી નહીં વાત અને વિકાસ તો હા ગાંડો થયો છે એ ગુજરાતમાં 2017માં આપણે જોયું અને એના સિવાય પણ મારા એક બહુ મિત્ર પત્રકાર છે એમ કે લાલજીભાઈ વિકાસ તો એવો ગાંડો થયો છે કે સાલું બહાર નીકળવામાં બીક લાગે છે કે મારો કોઈક વિકાસ ના કરી નાખે આ વિકાસ એટલે શું આ વિકાસ એટલે ઘનશ્યામભાઈ જે છે ને મારા બહુ સારા મિત્ર છે અને હું એમની સાથે પણ શેર કરતો કે સાબરમતી નદીના કિનારે અને હું પછી પેલી વાત ઉપર આવું એક ગાંડો ખાલી હાથમાં મુઠ્ઠીમાંથી આમ આમ નાખીને આમ આમ કંઈક કરતો હતો બીજો ગાંડો આવીને એને પૂછે છે કે તું શું કરે છે ભાઈ આ શું નાખે છે તો કે હું વાંદરાને ચણા નાખું છું એને પૂછ્યું વાંદરો ક્યાં છે કે આમાં ચણાય ક્યાં છે એટલે બધું ઠનઠન ગોપાળ કશું જ નહીં આ વિકાસ છે એ વાંદરાને ચણા નાખવા વાળી વાત છે એનાથી વિશેષ કશું જ નહીં મારે જે વાત કરવી છે પીડા નહીં ગુજરાતમાં લંપી નામનો રોગ આવે અને લંપટ શાસકો આ શબ્દ વાપરું છું બહુ જાણી જોઈને દુઃખ સાથે મારી ભાષા નથી અને લંપટ શાસકો એ ગૌ માતાને એને મોતને હવાલે કરે છે ને પાણીના ઇન્જેક્શનો લગાવે છે ગુજરાતમાં જ્યારે દુષ્કાળની જેવી સ્થિતિ થાય ત્યારે અમરસિંહભાઈ અને માધવસિંહભાઈ જે ગામડે ગામડે ફરીને લોકોની વચ્ચે જાય અને મેં કચ્છની અંદર એ ગાયોને પાણી વગર ટળવડતી અને ઘાસ વગર મરતી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એના શાસનમાં જોયું છે મેં 3 જગ્યાએ હાઈવે ઉપર ચક્કા જામ કર્યું હતું કારણ કે એ ગાયો વિશે વિચારવા માટે તૈયાર નહોતા બનાસકાંઠામાં હમણાં હતો ત્યાં જઈને જોયું ખેડૂતો મજબૂર બન્યા છે પોતાની વાલસોઈ ધરતીને એ કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટમાં આપી દઈને ત્યાં સોલારના પ્લાન્ટ લગાવે છે ઘનશ્યામભાઈ ખેતીમાં કશું થતું નથી પાણી 1000 ફૂટ ઊંચા નરેન્દ્રભાઈ એક વચન આપ્યું હતું ત્યાં અત્યારની ગેરંટીઓની વાત નહીં કરું હું તો ખેડૂતને આપેલી ગેરંટી કે અમે બનાસની સીપુ અને જે દાંતીવાડા ડેમમાં પાણી ભરશું અને અમે બનાસના દરેક ગામમાં તળાવોમાં માં નર્મદાનું પાણી પહોંચાડશું એ જ નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે આશારામ બાપુ એને બે ભેગા થઈને સરસ્વતીમાં નર્મદાના નીરને ત્યાં 3-4 નદીઓના ભેગા કરીને નીરને કાઢલા એ પછી ત્યાં કોઈ દિવસ સિદ્ધપુરમાં એ સરસ્વતી માર્ગમાં નર્મદાનું પાણી પહોંચ્યું નથી તો મારા ખેડૂતોનું શું મારા માલધારીઓનું શું મારા દૂધ ઉત્પાદકોનું શું અને આ જ નરેન્દ્રભાઈએ આ તો આપણે મહેસાણામાં છીએ અને મહેસાણાની પ્રજા એટલે મહેસાણા બહુ શાણપણ વાળી પ્રજા છે અહીંયા નરેન્દ્રભાઈએ ભાષણ કરેલું મહેસાણા વાળો તમારા ઘરમાં નળ ખોલશો ને પેટ્રોલ આવશે એટલે આ ગેસનો ઠેકાણો નહીં નળ યોજનામાં 12 કરોડ લોકોને એમના ઘરે પાણી પહોંચ્યું
મારા મિત્ર લાલજીભાઈ તો પાછળથી આવ્યા છે કોંગ્રેસ. સુધારો ઘનશ્યામભાઈ, ખર્ચ સુધારો. ગુજરાતમાં 12 કરોડ નથી હો, એટલે હું આખા દેશની વાત કરું છું મિત્રો, આખા દેશની વાત કરું છું. એમાં 12 કરોડમાં ગુજરાત આવી ગયું. લાલજીભાઈ તમારા જેવો માણસ આવું ને, આપણે લોકસભાની ચૂંટણીની ચર્ચા કરીએ છીએ, ગુજરાત વિધાનસભાની નથી. આ રાષ્ટ્રીય મુદ્દાઓની આપણે ચર્ચા કરીએ છીએ. હું રાષ્ટ્રીય મુદ્દાઓની વાત કરું છું કે 12 કરોડ લોકોને જલસે નળ સુધી પાણી મળ્યું, 25 કરોડ લોકોને, લાલજીભાઈ તમે જે ગરીબીની વાત કરો છો, 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. 11.8 લાખ કરોડ ખેડૂતોને દર વર્ષે 6 લાખ રૂપિયા એમના ખાતામાં આપવામાં આવે છે લાલજીભાઈ. અને તમે પાછળથી આવ્યા, હું પહેલા હતો કોંગ્રેસમાં, મને ખબર છે. ઢોરવાડાના નામે તમારા પક્ષમાં લોકો રૂપિયા ખાઈ જતા હતા. હું હતો કોંગ્રેસમાં ત્યારે, મને દુઃખ થતું હતું, હું જોતો હતો ત્યારે. પણ હું યુવાન હતો, હું એ વખતે બહુ યુવાન હતો, હું વચ્ચે નથી બોલવા માંગતો. મારે ઢોરવાડાના નામે પૈસા ખાતા હતા. અને લાલજીભાઈ, ઉનાળો ચાલુ થાય ને એટલે કચ્છમાંથી ને બનાસકાંઠામાંથી હિજરત થતી હતી. રોડ ઉપર પશુઓ એટલા જાય, વાહન નહોતા ચાલી શકતા. એ નરેન્દ્ર મોદી સાહેબ આજે પણ જોવા મળે. નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા પછી કચ્છ બાજુ પ્રવાસ, સ્થળાંતરો બંધ થયા, હિજરત તો સ્થળાંતરો પશુપાલકોના બંધ થયા. તમારા સમયમાં ત્યાં કચ્છમાંથી ને બનાસકાંઠામાંથી ઠેઠ દક્ષિણ ગુજરાતમાં પશુઓ લઈને જવા પડતા હતા લાલજીભાઈ. તમારા સમયમાં ખેડૂતોની હાલત પૂરું કરવા, આ ખેડૂતોને, પશુપાલકોને, દેશના ગરીબોને, 12 કરોડ મહિલાઓને જે શૌચાલય આપીને, તમારા સમયમાં લાલજીભાઈ રાત્રે મહિલાઓને શૌચાલય જવું પડતું હતું. એને કોઈ સામે પુરુષ આવે તો એક સાઈડમાં જેને ઉભો રહેવું પડતું હતું. એ આ વડાપ્રધાનનું વિઝન છે કે ગુજરાત ને દેશમાં કંડક્ટર, સેમી કંડક્ટર આવે કે શૌચાલય બને. આ દેશમાં આપણો સોમનાથના મંદિરની કે મહાકાળીના મંદિરનું પાવાગઢમાં પુનર્થાન થાય, આ મોદી સાહેબના રાજમાં આપણા દ્વારકામાં બેટ દ્વારકા સુધી પુલ બને અને મોટા મોટા બ્રિજ અને આ રોડ બને છે. આ દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર થી લોકોને રોજગારી આપી છે. આ ગુજરાતમાં ધોલેરાનો વિકાસ હોય, રાજકોટનું પોર્ટ હોય કે ગાંધીનગરનો આજુબાજુનો વિકાસ હોય, જેટલાનો એ મોદી સાહેબ જવાબ બને એમનો જવાબ. આપણે રાજકોટ આમાં નહીં, પરંતુ રાજકોટ એરપોર્ટ બન્યું છે હીરાશર્મા, અને આ રૂપો ઘણા લાગે છે. મંદિર રાજકોટ એરપોર્ટમાં છે તો એટલા માટે હું કહેવા માંગી. લાલજીભાઈ, મારો એક સવાલ છે, મારો પણ સવાલ સાંભળશો, તમારે બંને જવાબ આપવાના છે. ખરેખર સવાલ પૂછવાનું અમારું કામ છે, પરંતુ તમે બંને એકબીજાને પૂછી લો છો. સવાલ એ છે કે રામ મંદિર નિર્માણની વાત આવી, તમારા દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા જેવા નેતા રામ મંદિરનો વિરોધ થયો એ વાત કરીને નીકળી ગયા, વાત બીજી કોઈ પણ હશે. લાલજીભાઈ, કેટલું દુઃખ થાય છે કે જ્યારે વર્ષો પછી દરેક હિન્દુઓનો આસ્થાનો વિષય હતો, તમારો હતો ને મારો હતો, અને રામ મંદિર બને ને કોંગ્રેસ આ મુદ્દાનો વિરોધ કરે. આ સંપૂર્ણપણે વાહિયાત રીતે ભારતીય જનતા પાર્ટીએ ઉપજાવી કાઢેલો મુદ્દો છે. અમે એવું માનીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિમાં 4 શંકરાચાર્યથી મોટું કોઈ જ નથી. અને જ્યારે 4 શંકરાચાર્ય એમ કે અને આપણા ત્યાં, મને ભારતના ઇતિહાસમાં ક્યારેય અધૂરા મંદિરનું ત્યાં એ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય એવો તો આ પહેલો, એટલે કંઈક નવો ચીલો ચાત્ર્યો નરેન્દ્રભાઈએ આ ધર્મની અંદર. એમણે કંઈક નવા પ્રકારનો ચીલો ચાત્ર્યો. મને દુઃખ છે કે મારા રામ જે નીચે એના પેલામાં હશે ત્યારે એ રામની ઉપર, અધૂરા મંદિર ઉપર મજૂરો ચડશે ત્યારે એના પગની રજ જ છે એ મારા રામના માથા ઉપર પડશે. આ મને દુઃખ છે એ વાતનું. મારા મારા એ રામ કે જે, હું તો નાનપણથી ગામમાં રામજી મંદિરમાં, મને ખબર છે અમે લોકો રામજી મંદિરની પ્રતિષ્ઠાઓ ગામમાં થતી, આ બધું જોયું છે. રામ કોઈ એક પાર્ટીનો નથી. એવું કેવું બન્યું ભારતમાં કે ભારતના આ પ્રકારના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ જે છે એક પાર્ટીનો કાર્યક્રમ બની જાય, એક પાર્ટીના ચૂંટણીના આમંત્રણ બની જાય. આમંત્રણ રાહુલજીને હતું, આમંત્રણ તો પાર્ટીને કોંગ્રેસે એક પત્ર જાહેર કરીને કીધું કે અમે હાજર નહીં રહીએ. બિલકુલ. અને શા માટે કહ્યું એના કારણો પણ આપ્યા. દુઃખ થતું, આ દેશના સર્વોચ્ચ પદ ઉપર બેઠેલી રાષ્ટ્રપતિનું જે ગૌરવ પદ જે છે, અને એક આદિવાસીની દીકરી
જયારે રાષ્ટ્રપતિના પદ ઉપર હોય ત્યારે શું ભારતીય જનતા પાર્ટીની એવી માનસિકતા છે કે એક આદિવાસીની દીકરી જે છે એ જાતિવાદી સમાજ વ્યવસ્થામાં એ ત્યાં પ્રાણ પ્રતિષ્ઠામાં ન આવી શકે, ના સંસદનું ઉદઘાટન કરવા અમારા દેશની રાષ્ટ્રપતિની જે આદિવાસીની દીકરી આવે, ના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં આવે. બીજું, આપણે ત્યાં હું કોઈ વ્યક્તિગત પેલામાં જવા નથી માંગતો, પણ આપણે ત્યાં એક બીજા નિયમો પણ છે. ત્યાં બે જ વ્યક્તિઓ મુખ્ય હતા આખા પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં, એક ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ વ્યક્તિ અને એક આરએસએસ ના સર્વોચ્ચ વ્યક્તિ. એટલે શું આ દેશે નક્કી કર્યું છે કે હવે આરએસએસ અને ભાજપ આમંત્રણ આપશે? લાલજીભાઈ પ્રશ્ન, એક મિનિટ મહેમાનો, જયેશભાઈ તમે અર્જુનભાઈ વાળો સવાલ મને પૂછો તો મારે અર્જુનભાઈ વાળો એક સવાલ નહીં, એક સવાલ નો મારે જવાબ આપવો પડે. એક સવાલ નો મારે સવાલ, તમે સવાલ અર્જુનભાઈ હોય કે કોઈ પણ હોય, હું વ્યક્તિગત નથી જવા માંગતો, ના ના નહીં કરું, હું કોઈ વ્યક્તિના નામમાં નહીં પડું, ખાલી એક લેટ મી ફિનિશ ઇન ટુ સેન્ટેન્સ, હું કોઈ વ્યક્તિના નામમાં નહીં પડું, પરંતુ એક સિરસ તો બન્યો છે આ ભારતમાં કે કોંગ્રેસ છોડીને ભાજપમાં જવું હોય અથવા કોઈ પણ પાર્ટી છોડીને ભાજપમાં જવું હોય તો એને લખેલી સ્ક્રિપ્ટ વાંચવી પડે છે અને એના બેકગ્રાઉન્ડમાં એ જ વ્યક્તિઓ કે જેને ભૂતકાળમાં રંગા ને બિલ્લા કીધેલા હોય અને એ બધું બદલાઈ જતું હોય છે. હું અહીં શું લખી લાવ્યો છું, તમે 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 હિન્દુ વિરોધી હતા, તમે ગયા નહીં આમંત્રણ ને માન ના આપ્યું, તમે એનું અપમાન કર્યું રામ ભગવાન નું, તમારે જવું જોતું હતું તમે ના ગયા, અને તમે એમ કહો છો કે બે જ વ્યક્તિ હતા, તમે ગયા હો તો પણ તમારે જવું જ નહોતું. ગઢવી સાહેબ પાણીના પણ જરા જવાબો આપજો ને, બધા પાણી ગુજરાતના સવાલ પૂછી લો, પૂછવાનો સમય આપો. સવાલ પૂછી લો, મારે જેમને શરૂઆત કરે છે કોંગ્રેસના મિત્ર કે હિન્દુ મુસ્લિમ, મુસ્લિમ લીગ જેવા મુદ્દા ઉઠાવનાર, મુસ્લિમોનો જ અધિકાર આ રાષ્ટ્ર ઉપર પ્રથમ છે બોલનાર, એ મુદ્દો કોણ ઉઠાવે છે? બીજો મુદ્દો મારે એ પૂછવો છે કે નરસિંહ રાવજીની સરકાર હોય ત્યારે તેમની સાથે, એટલે પારિવારિક પાર્ટી છે પેલી વાત તો એ, અને બીજી વાત કે જ્યારે રાહુલ ગાંધી મનમોહનસિંહજીની સામે બિલના ટુકડા ફેંકે છે અને એ જો ભારતની સંસ્કૃતિને ભણાવવા માટે આવતા હોય તો દુઃખપ્રદ વાત છે. વાત ત્રીજી કે તમારે એક મિનિટ, લેટ મી ફિનિશ, લેટ મી ફિનિશ, લેટ મી ફિનિશ, મારે તમને લેટ મી ફિનિશ, લેટ મી ફિનિશ, લાંબુ પછી કરજો, લાંબુ બોલો, માત્ર તમને અધિકાર નથી. સવાલ પૂછવો છે ભગવાન શ્રી રામ નો વિરોધ કરનાર, ભગવાન રામ છે જ નહીં, સમય ના બગડે, લોકો સમય ના બગડે કરતા હોય, કન્વીનિયન્ટ રામ ભક્તિ કેવી? તમે વક્તા તરીકે બંને પક્ષે કહેવાનું છે, બંને પક્ષે કહેવાનું, તમારે શાંતિ જાળવો. જયારે જયારે જયેશભાઈ હિમાંશુભાઈ તમારું સેશન ચાલતું હતું, બંને શાંતિ પોઈન્ટ જવાબ આપો, હવે તમે જવાબ, કોઈ આક્રમકતા નહીં, કોઈ આક્રમકતા ની જરૂર નથી. કીર્તિભાઈ એક મિનિટ, કોઈ આક્રમકતાની જરૂર નથી, જૂઠાણાની એક હદ હોય છે, પણ સામાન્ય રીતે દરેક જેમ સેવા દળમાં એક અલગ તાલીમ મળે છે સત્ય બોલવાની, આરએસએસમાં એક જુદી તાલીમ મળે છે એનાથી વિપરીત બોલવાની. એમણે જે કહ્યું કે મુસ્લિમોનો પ્રથમ અધિકાર, હું આ મંચ ઉપરથી જાહેર કરું છું કે મનમોહનસિંહજીની ભાષણમાં આવું હોય તો હું રાજનીતિ છોડી દેવા તૈયાર છું. આ સંપૂર્ણ અસત્ય ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતાના મુખેથી બોલાયેલું અસત્ય છે, એટલે હું એને ચેલેન્જ કરું છું આ સત્યનો સ્વીકાર કરે, નહીં તો જાહેરમાં માફી માગે આવા પ્રકારની વાત કરતા હતા. બીજું બીજું, હવે લાલજીભાઈ, હવે ઘનશ્યામભાઈ પાસે બે સવાલ, ત્રણ સવાલ પૂછ્યા હતા. ઘનશ્યામભાઈ આપણે ટાઈમ નથી, હું લાલજીભાઈ ને એમણે પરિવારવાદ વિશે, ખાલી એક પરિવાર, મને એમ થાય કે અમિતભાઈ ના દીકરો લાલજીભાઈ જય શાહ ક્યારેક ક્રિકેટ રમ્યો હોત ને, ક્યારેક ક્રિકેટ રમ્યો હોત અને દુનિયાના સૌથી અમીર બોર્ડ નો અધ્યક્ષ બન્યો હોત તો મને ગમે. કેટલાય ક્રિકેટરો નો હક ખાઈ ગયા. કીર્તિસિંહ, કીર્તિસિંહ એક સવાલ પૂછો. ઘનશ્યામભાઈ મારો, તમે વાત કરી કે વિકાસ થઈ રહ્યો છે, આપણા દેશનો વિકાસ થઈ રહ્યો છે, ત્રીજી ઇકોનોમી થઈ રહી છે, તો આપણા દેશમાંથી અને અમારા મહેસાણા જિલ્લામાંથી યુવાનો પલાયન કેમ કરી રહ્યા છે? બહુ સેન્સિટિવ વાત છે. અને બીજું, લોકોને ઘનશ્યામભાઈ
લાલજીભાઈ જિલ્લાનો બહુ સારો પ્રશ્ન લીધો. આ મુદ્દો પક્ષાપક્ષીથી દૂર પર હોવો જોઈએ. પૂર રહેવો જોઈએ મુદ્દો છે, કારણ કે આ જ મહેસાણાના કેટલા લોકો બોર્ડર જઈને મૃત્યુ પામે છે, બોર્ડર ક્રોસ કરવા મૃત્યુ પામે છે. હું બંને નેતા પાસેથી એવી અપેક્ષા રાખીશ કે તમે આના ઉપર રાજનીતિ ન કરો, રાજનીતિની ભર લઈને જવાબ આપજો. ઘનશ્યામભાઈ પ્લીઝ, ઘનશ્યામભાઈ વસ્તુ એવી છે કે જે અહીંથી અમેરિકા જવાની હોડ જામી અમેરિકા, હમણાં ડીંગુ ચાલુ, એક આખે આખો પરિવાર એક્સપાયર થઈ ગયો, ગેરકાયદેસર રીતે બોર્ડર પાર થાય છે, કબૂતરબાજી થાય છે, એક આખું જહાજ પકડાણું. કેમ આ પ્રમાણેની સ્થિતિ ગુજરાતમાંથી ઉત્પન્ન થાય છે કે અહીંથી અમેરિકા જાય, ગેરકાયદેસર જવું પડે? હું શરૂઆત કરું પછી ઘનશ્યામભાઈ, ખોટું તો થાય છે પણ કરોડો કરોડો જે કરે છે, જે કરે છે, જે જાય છે, જે રૂપિયા આપે છે, એટલા જ રૂપિયા ના એ એટલા રૂપિયા હું સાંભળું છું, કરોડ કરોડ રૂપિયા કોઈને આપીને જાય છે, એટલા જ રૂપિયામાં અહીં નાનો કોઈ કારોબાર ધંધો કરે તો એને જવું ના પડે. પણ ક્યાંક ને ક્યાંક ખોટી માનસિકતા કે બીજે જઈને વધારે કમાઈ લેવું, કીર્તિસિંહ, આ ખોટી માનસિકતાના કારણે એ લોકો જાય છે, જે જાય છે ગણ્યા કાઢ્યા. આપ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીની સરકાર, દુર્ભાગ્યપૂર્ણ સરકાર, આ ગેરકાયદેસર કામો થતા બંધ થાય એના માટે ચોક્કસ ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરે છે. પણ જે વર્ષોની માનસિકતા છે કીર્તિસિંહ, પહેલા ભારતીય જનતા પાર્ટી આવ્યું, પહેલાની આ માનસિકતા છે, એ માનસિકતા ધીરે ધીરે નીકળશે. એટલે એ માનસિકતાને જવાબ મળી ગયો. ઘનશ્યામભાઈ આભાર, આપે જે વાતનો એક તો સ્વીકાર કર્યો, મારે એમાં જે ઉમેરો કરવો છે, રક્ષક કીર્તિસિંહ, રક્ષક જયારે ભક્ષક બને છે, રક્ષક જયારે ભક્ષક બને છે ને, ત્યારે જનતાએ પલાયન કરવું પડે છે. આ ભક્ષક એટલે સીધા ખાઈ જાય એમ વાત નથી, પણ તમારા રોજગારને જયારે શાસકો ખાઈ જાય અને તમારા રોજગાર ખતમ કરે, ત્યારે પછી લોકો રોજગાર માટે જે છે એને બહાર ભટકવું પડશે. સૌથી બે જે આની પહેલાની ડિબેટમાં અને અત્યારે બે મેં જે સાંભળ્યું, ભારતીય જનતા પાર્ટી અહીંયા થતી સેક્સ રેશિયોનો જે ઘટાડો થયો એના માટે પણ જનતાને જવાબદાર માપને છે ને પોતે હાથ ઊંચા કરે છે. જે પલાયન કરે છે એમાં લોકોની ખોટી માનસિકતા છે એમ કરીને લોકોને જવાબદાર ગણે છે ને શાસકો હાથ ઊંચા કરે છે. સપનું દેખાડ્યું હતું અમેરિકા વાળાને અહીંયા નોકરીએ લાવવાનું અને સપનું એવું થઈ ગયું કે બાસાણાના બધા જ પૈસાઓ અમેરિકા વાળાને જર્મની વાળા લઈ જાય છે. સપનું દેખાડ્યું હતું, સપનું દેખાડ્યું હતું. કંપનીઓ હિન્દુસ્તાનમાં આવે છે. હમણાં તમે બળવંતસિંહ પાસે આંકડા સાંભળ્યા, ઉદ્યોગ મંત્રી પાસે જે ઓફિશિયલ આંકડા, આ વિદેશમાંથી 100 કંપનીઓ દેશમાં જયારે આવતી હોય અને અહીંથી કોઈ ગણ્યો કાઢ્યો, સ્વીકાર્યું એ બદલ આભાર. ભારતીય જનતા પાર્ટીથી પલાયન શરૂ છે, આ સ્વીકાર્યો બદલ આભાર. ઘનશ્યામભાઈ, જે વિદેશમાં જવાની અહીંની માનસિકતા છે એ આ ભારતીય જનતા પાર્ટીના વખતથી ચાલુ થઈ છે. આ માનસિકતા તમે ના, એક ઘનશ્યામભાઈ, એક વન ટુ વન નહીં ભાઈ, એ જે પણ આર્ગ્યુમેન્ટ નહીં પ્લીઝ, એ શીખવાડ્યું છે કોંગ્રેસના વખતથી, શીખવાડ્યું છે બંને મહેમાનો, એ આપણે એમનો ડેકોરમ જાળવીએ, એ માનસિકતામાંથી નીકળવાના પ્રયત્ન આપણે મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટી કરાવે છે, એ મુદ્દો આપણે. હું એમની વાત એક સરસ કરી, મને ગમ્યું કે અહીંયા બહુ બધી વિદેશી કંપનીઓ આવી છે એનો સ્વીકાર કર્યો. મારી ભારત માતાના અંગ અંગને વિદેશી કંપનીઓ એના માલિક બની બેઠા છે. આ દેશ આઝાદ કર્યો ને ત્યારે વિદેશી કંપનીઓને અહીંથી મલાઈ ખાઈ જવા માટે નહીં, હાંસલપુર ગામ છે, 800 એકર જમીન મારી ગાયોની મારુતિ કંપનીએ કબજો કર્યો છે ને 63 માલધારીઓ ઉપર આ સરકારે કેસ કર્યા છે. જો આ દેશની સંપત્તિ વિદેશમાં જતી રહી હોત તો 11મા નંબરથી 5મા નંબરે આપણે દેશમાં આર્થિક પરિસ્થિતિમાં આવ્યા ના હોત. થેન્ક્સ ટુ મનમોહનસિંહ, થેન્ક્સ ટુ મનમોહનસિંહ ને તો સાત યોગ્ય 11 નંબર ઉપર હતા, અત્યારે આપણે 5મા નંબર ઉપર આવ્યા, સીતારામન હવે 3જા નંબર ઉપર જશું. આ દેશનો જીડીપી વધી રહ્યો છે, આ જીએસટી ની આવકો વધી રહી છે, આ દેશમાં ઉદ્યોગ વધી રહ્યા છે, એ ફક્ત ને ભારતીય જનતા પાર્ટી અને શ્રીમાન મોદી સાહેબની દયા. લાલજીભાઈ ગુજરાત, લાલજીભાઈ ગુજરાત અને ઉત્તર ગુજરાતની જનતા કેમ તમને મત આપે? મને એમ લાગે છે કે હા બિલકુલ, તો આપણે વધારે પ્રશ્નો લઈશું. ગુજરાતની જનતા શાસકોના ત્રાસથી એટલી ત્રાસી ગઈ છે,
શિક્ષણનું જે ખાનગીકરણ કરીને એમણે માં સરસ્વતી જે સૌના ભાગે આવી જોઈએ એના બદલે વેપલો ચાલુ કર્યો છે. ગુજરાતના સરકારી દવાખાનાઓ બંધ કરીને એમણે ધમધમતો ધીકતો ધંધો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ હોસ્પિટલોના નામે શરૂ કર્યો છે. ગુજરાતના ખેડૂતોને જે રીતે દયનીય સ્થિતિમાં મૂકીને ગુજરાતમાં જે સુસાઇડની સંખ્યાઓ વધતી જાય છે, બેરોજગારીનું પ્રમાણ જે રીતે વધ્યું છે, ગુજરાતના લોકો આમાં અગાઉ વાત થઈ હતી જલસે નલસે જલ, હું જઈને દાહોદમાં પૂછ્યું મને કે સાહેબ નલસે છલ હે નલસે જલ નહીં હે, એટલે આ નલસે છલ જે આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે એટલે મને મત આપે. હું વચ્ચે નથી બોલતો જયારે હું મોકલું છું મારો 85 પૈસા ખવાઈ જાય છે અને 15 પૈસા પહોંચે છે. છલ તો તમારા વખતે હતું. આ વાતને ઘનશ્યામભાઈ બહુ જુદી રીતે ટાંકી રહ્યા છે. અત્યારે ડાયરેક્ટ લોકોને બેનિફિટ આપવામાં આવે છે, સીધી સબસિડી આપીને મોદી સાહેબે 3 લાખ કરોડ રૂપિયા. ઇન્ટરેસ્ટિંગ ઘનશ્યામભાઈ, ઇન્ટરેસ્ટિંગ દાખલો સ્વીકારી ચૂક્યા છે. નલસે, મારે ખોટી વાતો ક્યાં સુધી સાંભળ? નલસે છલ, નલસે છલ, એટલે છલ છલ કે સવાલ પૂછી રહ્યા છે. સવાલ પૂછી રહ્યા ગાંધી છે ભાઈ. આપણે સવાલ આવે લોકોને બહુ મજા આવે છે તમારા બેની વાત. મને જો સવાલ પૂછીને આર્ગ્યુમેન્ટ નહીં, ખાલી સવાલ પૂછી, સવાલ પૂછો. સવાલ પૂછી મને એક સવાલ છે કે આ દેશના પ્રધાનમંત્રી મણિપુર કેમ નથી જતા? ચલો ઓકે. અને બીજો અને 60 થી 100 થી વધારે મહિલાઓના રેપ કરે છે. હોમ મંત્રી, દેશના ગૃહમંત્રી મણિપુર જઈ આવ્યા. ચલો જશે. એની કર્ણાટકના 100 થી વધારે સ્ત્રીઓ સાથે સેક્સ કરેલા વ્યક્તિ સાથે મંચ કેમ શેર કરે છે? ઓકે ચલો ભાઈ, એનો જવાબ પછી આપશો. ચલો આપણે હિમાંશુભાઈ નો સવાલ લઈ લે, જવાબ પછી આપશે, પછી આપણે સેશન. એમાં બહુ જવાબ આપવા જેવું છે નહીં ભાજપ પાસે, એટલે નહીં આપી શકે. એટલે આપણે તમારા યુવા કોંગ્રેસના પ્રમુખ ઉપર તમારી જ પાર્ટીની કોઈ દીકરી એ ફરિયાદ કરી છે? હિમાંશુભાઈ હાલો બોલે જ છે, જયેશભાઈ બોલે જ છે, બોલે જ છે. ગઢવી સાહેબ ના 35-40 વર્ષે 15 પૈસા ને 85 પૈસા યાદ આવ્યા. અને આપ નેતા હતા, જો રાજીવજી 1 રૂપિયો મોકલતા હતા તમારી જવાબદારી છે. 85 પૈસા નીકળી જવું પડ્યું. મારે પાપમાં ભાગીદાર નથી થવું વધારે. મારે એક સવાલ છે. હું આ પાપમાં છું. મારા માલધારી મિત્રને એક સવાલ. ગુજરાતના માલધારીઓ 2001 પહેલા ગુજરાતમાં સ્થળાંતર કરતા, મારા વડવાઓ પહેલા 700 કિલોમીટરનું સ્થળાંતર કરતા, પણ છેલ્લા 25 વર્ષ પહેલા સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી મધ્ય ગુજરાત સુધી સ્થળાંતર કરતા. એવું શું બન્યો ગુજરાતમાં વિકાસ કે આજે ગુજરાતનો માલધારી છત્તીસગઢ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, આંધ્ર અને મધ્યપ્રદેશના જંગલમાં ભટકે છે, અને ત્યારે વારે વારે અમારે ત્યાં જવું પડે છે એની મદદ માટે? ગુજરાત સરકાર તદ્દન ખોટી છે. કોઈ ગુજરાત બહાર નથી. મેં તમને પહેલા કીધું કે પહેલા ચેલેન્જ, ઉનાળો ચાલુ થાય અને ધાડાના ધાડા તમે જોતા જતા પહેલા કોંગ્રેસના વખતમાં આજે કચ્છ સુધી પાણી પહોંચ્યું છે. આજે તમારા આ વિસ્તારમાં પાણી પહોંચ્યું છે. પેલા પાણી માટે તમારા વગર લડાઈઓ યુદ્ધ થતી હતી. બેન દીકરીઓ બેડા લઈ લઈને કિલોમીટરો સુધી જતી હતી અને એનો આખો દિવસ એમાં જતો હતો પાણી ભરવામાં. લાલજીભાઈ ખોટી વાતો ના કરશો. ગુજરાતના આજે માલધારીઓ સુખી છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં, અને એમના પશુધન કચ્છ સુધી અને બનાસકાંઠા સુધી સારી રીતે છે. મને મારા મિત્ર, હું ઘનશ્યામભાઈ માટે જયારે વાત કરું, ઘનશ્યામભાઈ ને બરાબર ખાતરી છે કે મારા મોઢેથી અસત્ય ક્યારેય આવે નહીં. એમણે બોલવું પડે આવું, પણ હું એમ કહું તમે જો નહીં બોલતા નહીં અત્યારે તમને અહીંયા બેઠે આમાંથી. મેં તો કોઈ ટીવીમાં એક કઈ ચેનલમાં અત્યાર સુધી મેં હિજરત કરતા એક મિનિટ છત્તીસગઢ સુધી, પંજાબ સુધી, હરિયાણા સુધી ગુજરાતના કોઈ ખેડૂતને જતો નથી. 3 જ મિનિટમાં તમને
છત્તીસગઢની અંદર ફરતા માલધારીઓ સાથે વાત કરાઉં આપણે ઉતરીને અને મહારાષ્ટ્રમાં ગુજરાતમાં ફરતા ગુજરાત કેટલા આવે છે એ પણ કયો મને ગુજરાતના ગુજરાત ગુજરાતમાં કેટલા આવે છે બહારથી હિમાંશુભાઈ એ પણ મને કયો આખા દેશમાંથી બિલકુલ બિલકુલ ઘનશ્યામભાઈ આપ અમારી સાથે જોડાયા લાલજીભાઈ આપ અમારી સાથે જોડાયા બંને નેતાઓનો આભાર કારણ કે અમારી પાસે સમયનો એકદમ અભાવ છે અને સતત અમારી પીસીઆર ટીમ કહે છે કારણ કે નવું સેશન પણ શરૂ થવાનું છે આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આભાર પરંતુ હજુ પણ ગુજરાત ફર્સ્ટ કોન્ક્લેવ છે તે યથાવત રહેશે ટૂંક સમયમાં જ આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા થોડા નારાજ ચાલી રહ્યા છે પણ નીતિન કાકા પણ જોડાવાના છે તો ક્યાંય ન જતા આપ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયેલા રહેજો હાલ સમય થયો છે એક વિરામનો નમસ્કાર.